बनासकांठा लाखणी तालुकाना जसरा गाम में बुधेश्वर महादेव मेला समिति और समस्त जसरा गाम द्वारा दर वर्ष की जेम आ वर्षे त्रिदिवसीय राज्य कक्षा दसमा अश्वमेला आयोजन कर दर वर्षे जसरा में गुजरात सहित विविध प्रदेशों जातवान अश्वों मेड़ो भराय अश्वमेला में गुजरात राज्य की अनेक अश्व जोड़ाय विविध प्रकार कर्तव्य बताई मनोरंजन पूरु पाड़े जसरा अश्वमेला में रेवाड़ पाटीदोड़ नाच सुंदरता અને અશ્વની હરીફાઈઓમાં 1-3 નંબર સુધી આવનાર અશ્વોને એવોર્ડ સાથે પ્રોત્સાહન ઇનામો આપી સન્માનિત પણ કરવામાં આવે છે। આ ત્રિદિવસીય અશ્વમેળામાં પ્રથમ અને બીજા દિવસે મોટી સંખ્યામાં અશ્વોએ વિવિધ હરીફાઈઓ અને કર્તવ્યો બતાવી લોકોને મંત્રમુક્ત કર્યા હતા। જોકે રાજ્ય કક્ષાના દસમા અશ્વમેળામાં ખીમત ગામની રોશની ઘોડીએ પોતાની સુંદરતાથી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। રોશની ઘોડી સુંદરતાની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા નંબરે આવી હતી। बनासकांठा जिलाना लाखणी तालुकाना जसरा गामे जे आपनी रोशनी घोड़ी है जेनो क्यों नंबर आयो छे? बीजो नंबर। केटला घोड़ा हता एमां भाग लेवामां? भाग लेवामां बधा तो हता 300 થી 350 अने एमां केटेगरी अलग अलग हती बधी। एमां आनी हरीफमां 35 થી 40 वछेरी हती। आपनी घोड़ीनी जे विशेषता शुं हती जेने लईने बीजो नंबर आप्यो छे? विशेषता तो एनो रूप, एनो रंग, एना कान, एना पूंठानो क પાછળનો ભાગ શેપ આ બધું જોઈને નંબર આપતા હોય છે। પાથાવાડા પાસે આવેલ ખિમત ગામના ગણપતસિંહ સોલંકી છેલ્લા 20 વર્ષથી ઘોડા અને ઘોડી રાખવાના શોખીન છે। તેઓના ખિમત ગામમાં આવેલ જયશ્રી સ્ટડ ફાર્મ હાઉસમાં અત્યારે પણ નાના મોટા થઈને 7 જેટલા ઘોડાઓ છે, જેમાં આ વર્ષ દરમિયાન યોજાયેલ અશ્વમેળામાં પોતાના જયશ્રી સ્ટડ ફાર્મની રોશનીએ ભાગ લીધો હતો અને સુંદરતામાં રાજ્યકક્ષાએ બીજો ક્રમ મેળવી વિજેતા બની ખિમત ગામનું ગૌરવ વધાર્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી।